રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। हेलो फ्रेंड, उनाळानी गर्मी में ठंडक नो अहसास करवो होय तो स्ट्रॉबेरी फालूदा एक बार अचूकथी बनावजो। तो आज निराली किचन में बनावशु एकदम परफेक्ट रीत थी स्ट्रॉबेरी फालूदा। आज आपणे बनावशु स्ट्रॉबेरी फालूदा। तो फालूदा बनावा माटे आपणे सौप्रथम पहला एक पेन में बे ग्लास जेटलू पानी गरम करवा मूकी देशु। हवे एनी अंदर आपणे अहींया मे हल्दीरामनी जे वारमीली सेव आवे छे ए लीधी छे, तो आपणे आ वारमीली सेव ने बाफी लईए। तो अहीं मैं अर्धो कप जेटली वारमीली सेव लीधी छे। हवे अंदर आपणे एक टीस्पून जेटलू तेल एड करी देशु ने एने आपणे मिक्स करी देशु। तो हवे 5 मिनिट सुधी आपणे आ सेवने बफावा देशु। आपणी जे आ वारमीली सेव छे एकदम सरस रीते बफाई गई छे। तो हवे एने आपणे एक साणीमां काढी देशु અને એને સાણીમાં કાઢ્યા બાદ એની ઉપર આપણે થોડું ઠંડુ પાણી છે એ રેડી દેશું, જેથી આ સેવ છે એકદમ સરસ આખી રહેશે। થીક શેક બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈ લેશું। તો એની અંદર આપણે આ જે સ્ટ્રોબેરી પલ્પ આવે છે એ આપણે લેવાનું છે। તો સૌપ્રથમ આપણે એક મિક્સર જારમાં એક કપ જેટલું દૂધ એડ કરી દઈએ, 2 સ્કૂપ જેટલું વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દઈએ। વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, તો અહીંયા મેં 2 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ એડ કર્યું છે। 2-3 નંગ સ્ટ્રોબેરી છે એને મેં નાના નાના પીસીસ કરી લીધા છે, એ એકદમ ઓપ્શનલ છે। હવે એની અંદર આપણે 1/2 કપ જેટલું જે સ્ટ્રોબેરી સિરપ આવે છે એડ કરી દઈશું અને એને મિક્સર જારમાં લઈ લીધું છે। તો હવે આપણે એને બ્લેન્ડ કરી લઈએ। તો અહીંયા આપણે જે સ્ટ્રોબેરી બધી વસ્તુ એડ કરી છે એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે સર્વ કરી લઈએ। તો આવી રીતે આપણે એક ગ્લાસ લઈ લેશું। તો એમાં પહેલા આપણે પેલો જે સ્ટ્રોબેરી સિરપ છે એ 1 ટીસ્પૂન જેટલું એડ કરી દઈશું। હવે એની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલી જે વારમીલી સેવ છે એ એડ કરી દઈશું અને 2 ટીસ્પૂન જેટલા તકમરિયા છે, જે તકમરિયાને મેં 5-10 મિનિટ પહેલા પલાળી દીધા હતા। તો 2-3 ટીસ્પૂન તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો। હવે એમાં આપણે મેં 2-3 નંગ જે સ્ટ્રોબેરી છે એના નાના નાના પીસીસ કરી લીધા છે, તો આપણે એડ કરી દઈશું 2 ટીસ્પૂન જેટલા અને 1 સ્કૂપ જેટલું વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દઈશું। અને હવે આપણે આ જે બનાવ્યું છે સ્ટ્રોબેરીનું અને દૂધ મિક્સ કરીને એ એડ કરી દઈશું। હવે ઉપર ગાર્નિશમાં આપણે સ્ટ્રોબેરીના પીસીસ છે એ સ્પ્રિંકલ કરી દઈએ, થોડી બદામની ચિપ્સ, પિસ્તાની ચિપ્સ મેં કરી લીધી છે। તો હવે આપણે જે ચેરી આવે છે એ મૂકી દઈશું, લાસ્ટમાં થોડી દૂધી ફૂટી પણ આપણે આવી રીતના ગાર્નિશ કરી દઈશું, આવી રીતના સ્ટ્રોબેરીનો પીસ છે એ ગાર્નિશિંગમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયું છે ગરમીની સિઝનમાં ઠંડક આપે એવું આ સ્ટ્રોબેરી ફાલુદા। આ રેસીપીથી એક વખત અચૂકથી ટ્રાય કરજો અને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।